વેપારી સાથે તેણે ત્રણ કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કરી હતી ગૌશાળા અને પોંચા જેવું મંદિર બનાવવાના નામે તેણે છેતરપિંડી આચરી હતી સુરતમાંથી સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને દસ લોકો સામે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર થયેલો હતો કે સ્વામી અને સ્વામ સંપ્રદાયના સ્વામીઓએ ગાંધીનગર ખાતે એક જમીનનું કૌભાંડ આચરેલું હતું જેમાં એક આરોપી એમાં કુલ ટોટલ આઠ આરોપી છે એમાં એક એમાંનો એક આરોપી જે છે વોન્ટેડ આરોપી એ સરથાણા પોલીસને વિસ્તારમાં છે આવી ટીપ રાજકોટ સિટીએ ક્રાઇમ બ્રાન્ચને આપેલી અનુસંધાન અમને જણાવેલી સરથાણા વિસ્તારમાં આરોપી અત્યારે હાલ છે એ ટીપના અનુસંધાને ડિસ્ટાફના માણસોને મોકલી અને એ આરોપીને લાવ્યા છે આરોપીનું નામ છે લાલજીભાઈ ઢોલા એ દલાલ તરીકેની આ જે ગુનો બન્યો એમાં દલાલ તરીકેની એની ભૂમિકા છે અને એ જે આરોપી છે એ શિક્ષક છે પોતે રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિર બનાવવાની સાથે ગૌશાળાના નિર્માણ માટે પૈસાનું રોકાણના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર શિક્ષક આરોપીની સરતાણા પોલીસે ધરપકડ કરી છે સીધા સરતાણા પોલીસની કશેડીમાં દેખાતો જે આરોપી સહિત અન્ય આરોપીઓ જે છે જે રાજકોટની અંદર જે સ્વામી જે છે તેમને મળીને એક ફરિયાદી જે છે ફરિયાદીને ક્યાંક સ્વામિનારાયણના મંદિરમાં જમીનના રોકાણના નામે જે છે કરોડો રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ જે છે આરોપીઓ જે છે કોઈપણ રીતના જે છે તેમને આપતા હતા જ્યારે ફરિયાદીને લાગ્યું કે ક્યાંક તે છેતરાયા હોય તેને લઈને આરોપી પાસેથી તેમને વારે ઘડીયા પૈસાની માંગણી કરી હતી પરંતુ આરોપીઓ જે છે પૈસા આપતા જ ન હતા આખરે સમગ્ર મામલે જે રાજકોટ પોલીસ ફરિયાદ અને આરોપીઓ જે છે પોલીસ પકડતી ભાગતા ફરતા હતા આખરે સરતાણા પોલીસે જે છે બાતમીના આધારે જે કામરેજ ખાતે એક શાળાના શિક્ષક છે તેની ધરપકડ કરી લીધી છે સમગ્ર મામલે જે છે સરતાણા પોલીસે જે છે હાલ આરોપીને પકડી પાડ્યો છે ને જેને જે છે રાજકોટ પોલીસને હવાલે કરવામાં આવશે ને આગળની તપાસ રાજકોટ પોલીસ હાથ ધરશે કેમેરામેન વિજય સાથે પ્રશાંત વિરે મીડિયા સુરત